જે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી ગયા, બરોબર? મંદિર આગળ બકરાનું માથું દેખ્યું અને અમારી લાગણી દુભાઈ છે. શાંતિના માહોલમાં શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે. આજે બકરી ઈદ છે અને આજના પવિત્ર દિવસે દાહોદના ગોધરા રોડમાં કોઈએ ધાર્મિક શાંતિ ડહોળાઈને એવું કામ કર્યું છે. કોઈએ મહાદેવના મંદિરની સામે બકરાનું કપાયેલું માથું નાખી દીધું છે, જેના કારણે વિવાદ થઈ ગયો છે. લોકોએ પોલીસને અપીલ કરી છે કે આવું કરનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને વિસ્તારથી આ બાબતે વાત કરવી બને, કારણ કે આ ધાર્મિક મામલો થઈ ગયો છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમ. દાહોદ જિલ્લાના લીંબડી નગર પાસેથી સમાચાર આવ્યા છે કે ગોધરા રોડ ઉપર કોઈએ મહાદેવના મંદિરની પાસે બકરાનું કપાયેલું મોઢું નાખી અને ધાર્મિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. પહેલા તો લોકોએ અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે ને, એના વિશે આપણે સાંભળીએ પછી આગળ વધીએ. આજે સવારે અમને 9 વાગે જાણકારી મળી કે ગોધરા રોડ ઉપર મહાદેવજી મંદિર આવેલું છે, ત્યાં આગળ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ થયો એવું જ કહેવાય. કે મંદિરની સીડી આગળ મૃત બકરાનું માથું નાખી ગયા, બરોબર? તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે. હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું, ખરેખર એક તપાસનો વિષય છે. અને આજે આપણે દેખી રહ્યા છીએ કે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર જે ઘટનાઓ બની રહી છે કે શાંતિના માહોલમાં શાંતિ ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે એવા અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસને પકડવા જોઈએ અને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. અને દરેક વખતે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવે છે, આવું ના બનવું જોઈએ અને હિન્દુ સમાજમાં રોષની લાગણી છે. અમે મંદિર સવારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા તો અમે મંદિર આગળ બકરાનું માથું દેખ્યું અને અમારી લાગણી દુભાઈ છે. તો આ સંદર્ભે પોલીસને અમારી વિનંતી છે કે સહી તપાસ કરે. આ માથું કોણ નાખી ગયું છે એની દાહોદ પોલીસ છે તપાસ કરે એવી રીતના લોકોની માગણી છે. મહાદેવના મંદિરને આગળ બકરાનું કપાયેલું મોઢું નખાતા હિન્દુ સમાજમાં રોષ થયો છે. એમનું હિન્દુ સંગઠનોનું આગેવાનોનું જે કે પણ કહેવું છે એવું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. જોઈએ હવે પોલીસ આ મામલે શું કામગીરી કરે છે, પણ ગુજરાતની શાંતિ ડહોળનારા આ જે કોઈ પણ લોકો છે એમને શું સજા મળવી જોઈએ, તમને શું લાગે છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. અને આવી જ રીતના વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નીચે એક ડિસ્ક્રિપ્શન છે, એમાં એક લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરશો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો, જ્યાં ગુજરાત દેશ અને દુનિયાના તમામ સમાચાર અમે જે બનાવીએ છીએ એ અમે તમને મોકલતા રહેશું. જોડાઈ જાઓ અમારી સાથે. ધન્યવાદ.